જે ત્રિષ્ણા ગરબી મંડળ છે એ આજે આજે 120મું વર્ષ ચાલે છે એને, અને ત્રિષ્ણા ગરબી મંડળ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજે જ્યારથી સંભાળી એને 23મું વર્ષ ચાલે છે. આ ગરબી એવી છે કે અહીંયા માતાજીના જે પ્રાચીન ગરબી થાય એ જ થાય છે. એ ગરબી પૂરી થયા પછી લાસ્ટમાં જે બે રાસ અમે હરીફાઈને રાખીએ છીએ, પણ અહીંયા કંટિન્યુ માતાજીના ગરબા જ ગવાય છે. કોઈ ગીત ફિલ્મી ગીત નથી ગવાતા. આજે એક સુંદર આયોજન હતું આપણે અહીંયા જે માતાજીના સ્થાન સાનિધ્યમાં જે આપણા મહાદેવ ડૉક્ટર મહાદેવ પ્રસાદ છે મહેતા સાહેબ એનું સન્માનનો પ્રોગ્રામ હતો. એને 4 વેદમાં જે રાષ્ટ્ર આપણા રાષ્ટ્રપતિ દ્વારા જેનું સન્માન કરવામાં આવ્યું એટલે એ આપણા માટે ગૌરવની વાત છે. એટલે વેરાવળ સમસ્ત ખારવા સમાજના હિન્દુ સમાજના બધા ભેગા થઈને ક્રિષ્ના ગરબી મંડળમાં ડૉક્ટર મહાદેવ મહેતાનું આજે સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી એક રૂરા ઉસાર અમારા આંગળે આવ્યો કે વેરાવળના ગીર સોમનાથ જિલ્લાના તમામ પત્રકાર મિત્રો પણ એ સમયે હાજર હતા. તો વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા તમામ પત્રકારનું પણ સન્માનિત કરી મોમેન્ટો આપીને એનો સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી અમે આજે છઠના દિવસે અમારા RSS દ્વારા એ શસ્ત્રપૂજનનું આયોજન રાખ્યું. દર વર્ષે શસ્ત્રપૂજનનું આયોજન કરીએ છીએ અને એ આયોજન પણ અમારું સફળ થયું અને વર્ષોની પરંપરાગત જે ગરબી થાય છે અને આમાં તમામ લોકો અને GTP દ્વારા બે જિલ્લામાં ડાયરેક્ટ લાઈવ થાય છે એટલે તમામ દર્શકો આનો લાભ લે છે. પ્રાચીન ગરબી તમને અહીં સામે જ ગરબી ચોકની બાજુમાં જે એક મકાન છે એમાં ગરબી થતી, એ પછી ધીરે ધીરે બહાર આવી અને આ ચોકમાં પૂગી છે. અને આ ગરબીમાં બધા છોકરા છોકરીઓ જે પ્રોત્સાહિત કરીએ છીએ અમે સમાજ દ્વારા અને બધા અમારા મિત્રો જે જાતા હોય છે એના દ્વારા, કારણ કે આ એક પ્રાચીન ગરબી છે. આપણે પ્રાચીન ગરબી હવે ધીરે ધીરે આધુનિક જમાનામાં જે કોમ્પ્યુટરના અને મોબાઈલના જમાનામાં બધા છોકરાઓ યુવાનો જે ભૂલતા જાય છે એટલે આપણે આવી પ્રાચીન ગરબી ક્યાંય જોવા નથી મળતી, પણ ક્રિષ્ના ગરબી મંડળના આંગણે તમને કાયમી માટે આ પ્રાચીન ગરબી જોવા મળશે. અને અમે કાયમી માટે આ પ્રાચીન ગરબી જ કરવાના છીએ અને લાસ્ટમાં જે રાસ થાય છે એને પણ પ્રોત્સાહિત કરી અને બધું બંને વસ્તુ અમે સાચવી લઈએ છીએ. વર્ષોની પરંપરાગત જે આનું મેગા ફાઇનલ હોય છે દશેરાના બીજા દિવસે, અને તમે જોશો એ દિવસે એક ટ્રક ભરીને ઇનામ હશે કે જેટલા ખેલાયા છે અમે મેક્સિમમ ટ્રાય એવી કરીએ છીએ કે તમામ ખેલાયાને કંઈક ને કંઈક મળે. આમાં સ્કૂટર આવ્યું હોય છે, ગાડીઓ હોય છે, પછી ફ્રીજ હોય છે, એસી હોય છે, ટીવી હોય છે અને એવા હજારોની સંખ્યામાં ઇનામ હોય છે. અને નાના પ્રિન્સીસ માટે આ વખતે અમે 4 પ્રિન્સીસ રાખ્યા છે. તો નાના પ્રિન્સ જે નાના છોકરા છે 2 થી 8 વર્ષના છોકરા એને પણ અમે પ્રિન્સ બનાવીએ છીએ, કારણ કે એ છોકરાને પણ ઉત્સાહ વધે અને આવનારા દિવસોમાં આપણે આ પ્રાચીન ગરબીનું એ લોકોના મગજમાં રહે અને એ ગરબીના માતાજીને આરાધના કરતા થઈ જાય એ હેતુથી અમે આ આયોજન કરીએ છીએ.